છે તમને બહુ રોમાંચ અપાવશે તમારા વિશ્વાસના જીવનના માટે ઉત્પત્તિનું પુસ્તક અને એનો 50મો અધ્યાય કોન્ફરન્સમાં પાછો સિવિલે એના વિશે વાત કરી હતી પણ એના વિશે જે શો સ્ટડી કરતો હતો એ બહુ મને ઉત્તેજન મળ્યું અને હું વિચાર કરતો હતો કે એના પર આપણે વાત કરીશું. ઉત્પત્તિનું પુસ્તક એનો 50મો અધ્યાય અને 24 અને 24 કલમથી 26 કલમ સુધી આપણે વાંચીશું. કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે. ઉત્પત્તિ 50:24-26. અને યુસફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખચિત ખબર ખચિત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસફે ઇઝરાયલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચિત લેશે ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. અને યુસફ 110 વર્ષનો થઈને મરી ગયો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો. પ્રભુ, અદ્ભુત વચનને માટે ધન્યવાદ કરીએ છીએ. વચન એ પરાક્રમ સાથે આવે છે, એ સામર્થ સાથે આવે છે અને મારી અંદર એ કાર્ય કરે છે. વચન એક બીજ છે જે સારી ભૂમિ પર પડે છે અને જે 30 ગણા 60 ગણા અને 100 ગણા ફળ લાવે છે. આનું વચન અમારા હૃદયરૂપી ભૂમિ પર પડે. અમે બોલનાર અને સાંભળનાર બધા જ અમે તૈયાર છીએ. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ અને મારા વિશ્વાસને જીવનને સળગતું બનાવો, જેથી કરીને પ્રભુ આ સંસારમાં જે અમે વિશ્વાસનું જીવન જીવીએ છીએ એમાં અમે ઠંડા ના પડીએ, અમે ધીમા ના પડીએ મારી દોડમાં, પણ અમે દોડને દોડતા રહીએ અને તમારું મહિમા થવા માંગીએ છીએ. સમય તમારા હાથમાં સોંપ્યા છે પ્રભુ ઈશ્વરના લીધે તમારી પ્રાર્થના સાંભળવા માન્ય કરો. આવો આપણી જગા પર આપણે બેસી જઈશું અને આજનો સંદેશ રિયલ બહુ અદ્ભુત છે. એકચ્યુઅલી હું પણ જ્યારે એ દિવસે તૈયારી કરી રહ્યો હતો મને પણ બહુ ઉત્તેજન મળ્યું અને હું પણ રિયલ મને પણ એ હૃદય એ વચને મને પણ સળગાવ્યો અને હું વિચાર કરતો હતો એના વિશે કે રિયલ જ્યારે પરમેશ્વરના વચનનો અભ્યાસ રિયલ કરવામાં આવે છે, ચોક્કસ આ પવિત્ર આત્મા દેવથી એને મોર કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ વાંચે ને કોઈ પણ સમજી શકે એવું નથી હોતું. આપણે જ્યારે તારણ પામીએ છીએ અને આપણે ચર્ચમાં આવીએ છીએ અને આપણે પ્રભુના વચનો સાંભળીએ છીએ આ એ મર્મમાં લખાયેલું છે પણ એને પ્રગટ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ પાવલની આગળમાં પ્રભુએ અદ્ભુત મિસ્ટ્રી રિવીલ કરી ચર્ચની ગ્રેસની અને જે ગગનગમન ઈશ્વર પ્રભુ આ લેવાને માટે આવી રહ્યો છે. ઘણી બધી આજનું વચન જે છે એનો વિષય છે યુસુફના હાડકા. આના વિશે પાસ્ટર સેવિને સંદેશ પ્રીચ કર્યો હતો પણ એના વિશે મેં અભ્યાસ કર્યો, મને બહુ રોમાંચ આવ્યો. અને આ યુસુફના હાડકા એના વિશે તમે કદાચ અભ્યાસ કર્યો હશે કે કેમ મને નથી ખબર, પણ આજના સંદેશ પછી એ અભ્યાસ કરવાના માટે તમે મજબૂર બની જશો. એટલે કે એ બહુ અદ્ભુત છે. હું એના વિશે યુસુફના હાડકા વિશે રિયલ વિચાર કરતો હતો. પ્રભુ એના વાયદાઓ પ્રત્યે વિશ્વાસ સ્વીકે છે. આ યુસુફના હાડકા એ તો વાયદાની વાત હતી, આ કોઈ નેચરલી વાત નથી, આ વાયદાની વાત હતી યુસુફના હાડકા વિશે. અને એ જોઈએ છે કે બાઇબલની અંદર થ્રુ આઉટ તમે જુઓ ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી જે બાબતો પૂરી થવાની છે બાબતોને વાત કરતા પ્રભુએ જેટલા પ્રોમિસીસ એના લોકોને આપ્યા બધા જ પૂરા થયા છે. એવું કહેવામાં આવે છે કે વિશ્વાસીને લગભગ 707,060 થી વધારે વાયદાઓ આપવામાં આવ્યા છે. આપણે વાયદાઓમાં જીવતા નથી, વાયદાઓને જાણતા નથી અને આપણે શું કહેવાય છે ઘણી વાર આપણે અમીર હોવા છતાં આત્મિકતામાં આપણે ગરીબીનું જીવન જીવીએ છીએ. પણ એ અદ્ભુત છે ઈશ્વરના વાયદાઓને જાણવા. યાદ રાખો બાઇબલનો ઈશ્વર એ સાચો છે, બાઇબલનો ઈશ્વર એ ભરોસામંદ છે. તમે એના પર ભરોસો કરી શકો છો, તમે એના પર ટ્રસ્ટ કરી શકો છો. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય હોય, કોઈ પણ દુઃખ, કોઈ પણ સમસ્યા, ગમે તેવી સિઝન હોય,
તમે તેના પર ભરોસો કરી શકો છો. બાઇબલ કહે છે એ વિશ્વાસયોગ્ય પરમેશ્વર છે. અને જો તમે બાઇબલ વાંચો તો ઇતિહાસ ગવાહી આપે છે ત્યારે જેટલા વાયદાઓ તેના લોકોની સાથે ઇઝરાયલની સાથે કર્યા એ બધા તેણે પૂરા કર્યા છે. અને આ વિશ્વાસના જીવનને રોમાંચ આપનારી બાબત છે. ચોક્કસ ચોક્કસ ઘણીવાર આપણે ઘણી બધી પરિસ્થિતિઓમાં જ્યારે આવી પડીએ છીએ, એ દુઃખ હોય, તકલીફ હોય, પરિસ્થિતિઓ કશી બી હોઈ શકે, ઘણીવાર તમારો વાંક નથીને તમે પરિસ્થિતિમાં આવી ચૂક્યા છો, ઘણીવાર તમારા ખોટા નિર્ણયોને લીધે તમે પરિસ્થિતિમાં આવી ચૂક્યા છો, પણ એ બધી બાબતો જ્યારે દબાવી દે છે ત્યારે શું થાય છે ખબર છે? આપણે ડાઉન થઈ જઈએ છીએ. ઇઝરાયલ ડાઉન થઈ ગયો. મૂસા જ્યારે છોડાવવાના માટે જાય છે ત્યારે એ લોકો એનું સાંભળવા ગલગાડતા નથી. કેમ? એ લોકો બહુ દબાઈ ગયા હતા, ગુલામીથી દબાઈ ગયા હતા. એ લોકોના હૃદયો જે છે એટલા કઠણ બની ગયા હતા, અમે અમારે નથી સાંભળવું. હવે બની શકે છે, પણ બાઇબલ કહે છે બીજો ટીમોથી 2:13, જો કે આપણે અવિશ્વાસુ માનવું પડીએ તો પણ એના વાયદાઓ પુરવાર કરવાના માટે વિશ્વાસ જોઈએ છે. અને બહુ મજબૂત છે. અને યાદ રાખો, પરમેશ્વરને એના વાયદા પૂરા કરવાના માટે કોઈ બાબત એને નડતી નથી. એને લાલ સમુદ્ર નડતો નથી, એને અરણ્ય એને નડતું નથી, એને યર્દન એને નડતી નથી, એને યરીખોની દીવાર એને નડતી નથી, એને લાજરસની કબર નડતી નથી, એ પથ્થર નડતો નથી, ઈશ્વરને કશું જ નડતું નથી, કેમ કે સર્વથી ઉપર છે. ઘણીવાર આપણે જેટલું સમજીએ છીએ, જેટલું જાણીએ છીએ, આપણી સીમાઓ જેટલી છે એના દ્વારા ઈશ્વરને આપણે બાંધી દઈએ છીએ. અને ત્યારે શું થાય છે? એ વિશ્વાસના મહાન ચમત્કારોને આપણે જોઈ શકતા નથી. અને આજનો સંદેશ બહુ અદ્ભુત છે, યુસુફના ભાગમાં વિશે. અહીંયા તમે જુઓ તો યુસુફ એના અંતિમ દિવસોમાં એ ઇઝરાયલ સાથે વાત કરી રહ્યો છે. અને ઇઝરાયલને કહે છે, એ શું કહે છે? એ પરમેશ્વરના વાયદા વિશે વાત કરે છે. જો તમે વાંચો તો અહીંયા લખવામાં આવ્યું છે 24મી કલમ, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચિત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ તથા ઈસાક તથા યાકુબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તમને આ દેશમાંથી લઈ જશે. પરમેશ્વરનો વાયદો યાદ કરાવે છે. અને હું માનું છું ત્યાં સુધી રોજ સવારે ઉઠીને આપણે આપણી જાતને પરમેશ્વરનો વાયદો યાદ કરાવવો જોઈએ. આપણે સવારે ઉઠીએ છીએ અને કાલની જે ચિંતાઓ હતી એ ચિંતાઓ સાથે ડબલ સાથે આપણે કામ કરીએ છીએ. બાઇબલને સ્થાન આપતા નથી, ઘણી વાર પ્રાર્થના આપણે કરતા નથી, પ્રભુની સાથેનો સંબંધ ગાળતા નથી. અને ત્યાર પછી શું થાય છે કે આપણે હારેલું જીવન, હારેલું વિશ્વાસનું જીવન જીવીએ છીએ. પણ આ તો સંદેશ જે છે, યાદ રાખો કે બાઇબલ ઈચ્છે છે, ઈશ્વર ઈચ્છે કે રોજ તમે પ્રભુના વાયદાઓને યાદ કરો. ચોક્કસ એક બાબત ચોક્કસ છે કે વાયદાઓ પૂરા કરવા સમય એનો છે. પણ હું તમને લઈ જઈશ એ બાબત વિશે. આજે સવારે જ્યારે મેં અભ્યાસ કર્યો, હું પોતે મેં પહેલી વાર એવી બાબતોને જાણી કે ખરેખર કેટલું અદ્ભુત છે. અને અહીંયા તમે જુઓ તો એ યાદ અપાવે છે. અને એટલું જ નહીં, એ કહે છે સાથે સાથે 25મી કલમ, અને યુસુફે ઇસ્રાયલ પુત્રોને સમખવાડીને કહ્યું કે દેવ તમારી ખબર ખચિત રહેશે, ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. યુસુફના હાડકા વિશે હું વિચાર કરતો હતો. અને એ હવે કહી રહ્યો છે ઇઝરાયલને કે ચોક્કસ તમે જે તે કારણોસર મિસરમાં અમે આપણે આવ્યા, મિસરમાં આપણને રાખવામાં આવ્યા અને દુકાળથી આપણને સુરક્ષિત રાખવામાં આવ્યા, પણ યાદ રાખો આ મિસર એ તમારી જગ્યા નથી. એક રીતે કહી શકાય કે સંસારનું પણ એક ચિત્ર છે. મિસરમાં તેઓ સ્થાયી ચૂક્યા છે, ગેસોન દેશ તેઓને આપવામાં આવ્યો છે, બધી જ બાબતો સારી છે, પણ મિસર એ તમારું રહેઠાણ નથી. સંસારનું પણ એ ચિત્ર છે. આ સંસારમાં ગમે એટલી સારામાં સારી આપણને ઉપલબ્ધિઓ કેમ ના હોય, પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે આ સંસાર એ આપણું કાયમી રહેઠાણ નથી. અને આ બાબતો યાદ રાખવી બહુ જરૂરી છે. પણ ઘણી વાર આપણે શું કરીએ છીએ, આપણે બાબતો ભૂલી જઈએ છીએ. અને એટલે તો આપણે ચર્ચની જરૂર છે, એટલે તો આપણે ચર્ચમાં આવીએ છીએ. કેમ કે અઠવાડિયા દરમિયાન જે લોકો નોકરી કરે છે, વ્યવસાય કરે છે, અવિશ્વાસની સાથે આપણે જીવન જીવીએ છીએ. અને એમની રીતો અલગ છે,
એમની આપણે જાણીએ છીએ સંસારની એક સિસ્ટમ છે, એટલે કોસ્મોસ પણ કહેવામાં આવે છે સંસાર, એની સિસ્ટમ. અને એ સિસ્ટમથી આપણે વિચારવા લાગીએ છીએ, જો જજ મિસ કરીએ છીએ આપણે તો શું થાય છે. પાછળ બીનો ઘણી વાર એ વાત કહેતા હતા કે લાઈક આપણે એક 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 શું કહેવાય છે કે એક આપણે ટેરેસ પર જવા માંગીએ છીએ તો આપણને સીડીની જરૂર પડે છે. અને એક વાર શું કહે છે કે જ્યારે એક વાર આપણે ચર્ચ મિસ કરીએ છીએ, એક સીડીને ગાળી લેવામાં આવે છે. જો ગામડામાં તમે જો તો પહેલાં પહેલે એને નિસળની કહેતા હતા, એને એટલે એક લાકડાની બનાવેલી હોય, જો એનો એક એક શું કહેવાય એનો એક એનો એક પગથિયું જો તૂટી જાય પછી તમારે એને ચડવું થોડું અઘરું પડે છે. અને જો તમારે ત્રીજું પગથિયું તૂટી જાય તો તમે ચડી નથી શકતા. અને એટલા માટે આપણે ચર્ચના પગથિયાને પણ યાદ રાખીએ છીએ. ઓકે, આગળ જતા અહીંયા આપણે જોઈએ છે તો યુસુફ લાઈક એ કહી રહ્યો છે કે પ્રભુએ તમારી રક્ષા કરશે અને પ્રભુએ તમને જે સ્થાને પહોંચાડવાના માટે તમે લઈ આવ્યા છે એ સ્થાને તમને પહોંચાડશે. તમારે એ યાદ રાખવાનું છે. અને યાદ રાખો એના વિશે પાસ્ટર સિમિલીએ વાત કરી હતી કે વાયદો અને પ્રતિજ્ઞા વિશે અમે બે વાર સરસ વાત કરી હતી. મને પણ એ બાબતનો બહુ આનંદ થયો. કોન્ફરન્સમાં જે લોકો તમે આવ્યા હતા અને એ તમે જાણો છો, એકચ્યુઅલી બધા કોન્ફરન્સ આ વિડીયો પર નાખવામાં આવ્યા છે. હું ઈચ્છું છું તમે એને ફરી પણ જોઈ શકો છો. ઘણીવાર પાસ્ટર સિમિલી કહે છે આપણે બહુ લખીએ છીએ પછી એને વાંચતા નથી, બહુ સાંભળીએ છીએ પછી એને ફરી સાંભળતા નથી. હું માનું છું એક જ વાર તમે 20 વાર 25 વાર 50 વાર જ્યાં સુધી તમારા હૃદય પટ પર ના લખાય ત્યાં સુધી એ વાંચો અને ત્યાં સુધી એ સાંભળો, જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ ના મરી જાય. ઘણી વાર આપણે સંતોષે ઓ કોન્ફરન્સમાં ગયા, આ જોયું વાંચ્યું સાંભળ્યું એ મૂકીએ છીએ અને કોઈ વાર પછી અમારો આવતો નથી કે એને ખોલીને પછી આપણે વાંચીએ. અને પાછા સાહેબ એટલે વાત કરી હતી કે એ જે વાયદો છે એ તો લાઈક એક તીર સમાન છે. વાયદો એક તીર સમાન છે અને અને પ્રતિજ્ઞા છે એ એક સર્કલ સમાન છે. પાછા સિમિલે કહ્યું હતું કે વાયદો હંમેશા એ સર્કલમાં મળે છે. સમજો છો શું કહેવા માંગુ છું? વાયદો એ એક તીર સમાન છે અને પ્રતિજ્ઞા એ કેવું છે? એક સર્કલ સમાન છે. એટલે યાદ રાખો કે તમારા વિશે જે વાયદાઓ ઈશ્વરે તમને આપ્યા છે એ તમારા સમયમાં જ પડશે. સર્કલ એ લાઈફ તમારા લાઈફને પણ બતાવે છે. જે વાયદાઓ ઈશ્વરે તમારા માટે કર્યા છે એનાથી વધારે કે એને ઘટીને તમને કશું મળશે નહીં. એટલે તડતોડ મહેનત કરવાનું બી બંધ કરો. જે વાયદો એને કર્યો છે કે આ તમને આપવાનું છે અને એ વાયદો એ પૂરો કરવાના માટે એ વિશ્વાસ જોઈએ છે. ઘણી વાર આપણે 30 દિવસ કામ કરીએ છીએ, ઘણી વાર આપણે હદ બહાર વિચારીએ છીએ, અમારા બાળકો અને એના બાળકો અને એના બાળકો અને શું છે આ બધું. સંસાર આપણી અંદર આવો ના જોઈએ, એ જાણવો જરૂર. એટલે આ વચનો જાણવા જોઈએ કે વાયદો એક તીર છે અને પ્રતિજ્ઞા એક શું છે, એક સર્કલ છે. અને લાઈક એમણે એ ઉદાહરણ આપ્યું હતું કે યોનાથાને અને દાઉદની વિશે એક વાતચીત થાય છે ત્યારે કહે છે કે જ્યારે હું તીર છોડું અને જ્યારે કહું કે તીર આ તરફ છે કે પેલી તરફ છે, ત્યારે તારે આવું કે ત્યારે જતું રહેવું. અને એ દર્શાવે છે, રોજ વચન આપણે વાંચીએ છીએ અને વચન આપણને ઉત્તેજન આપે છે. યાદ રાખો સંસાર કે પાપી સ્વભાવ કે દ્રષ્ટિ એ કદી તમને એના પર બિલીવ નહીં કરવા દે, કેમ કે એ પરિસ્થિતિના આધારે એનું અર્થઘટન કરે છે. અને હું ગઈકાલે રાત્રે એક જગ્યાએ હતો કે મેં પ્રીચ પણ કર્યું હતું ત્યારે પણ મેં વાત કરી હતી કે યાદ રાખો કે ત્રણ બાબતો વિશે મેં વાત કરી હતી. અને જો કે આ મુદ્દાના સાથે જોડતો મુદ્દો છે અને એ ઇબ્રાહીમના વિશે વાત કરી હતી, હન્નાના વિશે વાત કરી હતી અને યાબેશના વિશે વાત કરી હતી. જે બાબતો એમને કહેવામાં આવી એમના સમયમાં એણે કર્યું છે, જે એમના માટે જરૂરનું હતું, એ ઇબ્રાહીમના માટે એક વાયદો હતો ઈસાકનો અને ઈશ્વરે પૂરો કર્યો. જે સમયમાં જે વાયદો એમને આપવામાં આવ્યો તે વાયદો પૂરો કર્યો. ઓકે, અહીં આપણે જોઈએ છીએ તો ઈસરાયેલ પુત્રોને હવે શું કરવાનું હતું? ઈસરાયેલ પુત્રોને ખાલી આ વાયદા પર ભરોસો કરવામાં આવ્યો.
મને એક સારી બાબત લાગી કે ઇસરાયલ પુત્ર કદાચ બધા સહમત થયા હોય કે નહીં હોય, પણ કેટલાક લોકો એવા હશે, કેટલાક લોકો એવા હશે કે જે ઈશ્વરના વાયદા સાથે સહમત થયા હશે. અને યાદ રાખો, એટલે જ ઘણીવાર થોડા લોકો આપણી સાથે એવા હોય છે જે પ્રભુની સાથે ચાલે છે, એમના બદલે આપણે પણ પ્રભુની સાથે ચાલી શકીએ છીએ. સદોમ અને ગમોરાની અંદર એનો વાર્તાલાપ છે. ઇબ્રાહીમે કહ્યું કે જો કદાચ 50 મળે તો એનો નાશ, હે, કદાચ જો 45 મળે તો, કદાચ જો 40 મળે તો, 30 મળે તો, 20 મળે તો. કહેવાનો મતલબ કે થોડા લોકો પ્રભુની સાથે ચાલી રહ્યા છે, એના બ્લેસિંગો બીજાને પણ મળે છે, અને માટે આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ. થોડા લોકો હશે, કેમ કે એના વિશે વિચાર કરતો હતો કે આ જે યુસુફના હાડકા છે, એ હાડકા એક બે દિવસની વાત નથી. યુસુફ હવે વાયદો આપ્યો છે અને હવે યુસુફનું મૃત્યુ થાય છે અને તૈયારીમાં એ લોકો મિસરથી નીકળી નથી જતા. લગભગ એના વિશે વિચાર કરતો હતો કે યુસુફ એ ઊંઘી ગયો અને ત્યાર પછી પણ કદાચ મને લાગે છે 3-4 પેઢી કદાચ ગુજરી ગઈ. યાદ રાખો, વાયદા તમારી પાસે છે પણ ચમત્કારો હજુ તમે જોઈ નથી શકતા, એવું બની શકે છે. યુસુફના હાડકા એમની પાસે છે પણ હજુ એ વાયદો, હજુ એ વાયદાનો દિવસ આવ્યો નથી, હજુ એ લોકો મિસરમાં છે. યુસુફ બની ગયો, પછી એના બાળકો થયા, પછી એના બાળકો થયા, બની શકે છે, કેમ કે લગભગ એવું કે 400 વર્ષ પછી એ લોકો ગુલામગીરીમાંથી બહાર નીકળે છે. એટલે કદાચ માનો કે યુસુફ જીવતો હશે અને બીજા 375 કે એક ગમે તે દિવસ હોય, કદાચ 50-300 પર એટલા ઉપર વર્ષો હશે, હજુ હાડકાઓ મિસરમાં છે. એના વિશે જાણવું બહુ જરૂરનું છે. અને પછી આપણે જોઈએ છીએ પ્રભુ મૂસાને તેડું આપે છે અને મૂસા ઇઝરાયલને છોડાવવાના માટે આવે છે અને ત્યાંથી શું થાય છે કે ફિરોન પછી ઇઝરાયલને જવા દે છે. અને એ પાસે સિવિલી સરસ કહી રહ્યા હતા કે બધું જઈ રહ્યું છે, કોફિન છે, 4 લોકો ઉચકીને જઈ રહ્યા છે અને સમુદ્રના કિનારે આગળ ઊભા છે. સમુદ્રના બે ભાગ થાય છે અને સમુદ્રના બે ભાગમાં થાય છે અને સમુદ્રની અંદરથી દેવનો વાયદો પસાર થઈ ગયો છે. કેટલું અદ્ભુત છે, કેટલું અદ્ભુત છે. અને આગળ તમે જુઓ છો કે ત્યાર પછી સમુદ્રના બે ભાગ થયા પછી હવે અરણ્યમાંથી તમને પસાર થવું પડે છે અને તેઓએ અવિશ્વાસ કર્યાના કારણે 40 વર્ષ તેઓને શું કરવું પડ્યું, અરણ્યમાં ફરવું, જે 11 દિવસની મુસાફરી હતી, કાદેશ બારની આથે કનાનની જે વાયદાની જે વાયદાના દેશની માત્ર 11 દિવસની મુસાફરી હતી, પણ તેઓના ઇઝરાયલના અવિશ્વાસના લીધે તેઓએ 40 વર્ષ સુધી ફરવું પડ્યું. વિચાર કરો કે ખાલી લોકો આ વાયદાના ખાલી હાડકા લઈને ઉછીને પડે. કોઈ કહે છે આ કેવી સેવા, ઘણી વાર આપણને કોઈ નાની સેવા મળે તો આપણે રુચિ નથી રાખતા, મોટી સેવા મળે ત્યારે આપણે કદાચ એને માન આપીશું, કદાચ પ્રીચ કરવાનું, કદાચ સંગીત વગાડવાનું, કદાચ કોઈ નવું હોય નાનું કામ, લાડકા ઉચકીને ભરવાના છે. બાઇબલ બાઇબલ એ જે ઉચક્યા છે ઈશ્વરે એમને પણ બ્લેસ કર્યા છે. માત્ર જેવાનું કામ હતું કે હાડકા ઉચકીને ફરવું અને 40 વર્ષ સુધી એ લોકો હાડકા ઉચકીને ફર્યા. બન્યું શું આગળ આપણે જોઈએ છે, લડાઈ લડવી પડે છે અને યહોશુ શું કરે છે, એ લડાઈઓને લડે છે અને શું બને છે, આવો આપણે વાંચીએ. યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય 32મી કલમ, અને આ એક મોટો સમયગાળો છે. યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય 32મી કલમ, અને આપણે વાંચીએ, બહુ અદ્ભુત કલમ છે. આજે વચ્ચે આ સવારે આ વચન હું વાંચતો હતો ત્યારે મને બહુ જ ઉત્તેજન મળ્યું કે રિયલ પ્રભુની વાતો કેટલી અદ્ભુત છે. અને વાંચો, તમારામાંથી કોઈ પણ વાંચો 24મો અધ્યાય, યહોશુ 24 અને 32. અને શકેમમાં જે ભૂમિનો કટકો યાકુબે શકેમમાંના રાબ હમોરના દીકરાઓ પાસેથી 100 રૂપિયે વેચાતો લીધો હતો, તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલ પુત્રોએ આણેલા યુસુફના હાડકા દાટ્યા. ઓકે, અહીંયા લખવામાં આવ્યું છે કે યુસુફના હાડકા વાયદાના દેશમાં હવે તેઓ દાટે છે. કેટલા વર્ષો વીતી ગયા છે. આપણે ઘણીવાર આપણા જીવનમાં થોડું થતું આપણે નથી જોતા, એટલે આપણે વિશ્વાસમાં ભટકી જઈએ છીએ. પ્રભુ આવો છે, પ્રભુ છે નહીં,
આપણે રોજિંદા જીવનોમાં ભરે છે કન્ડિશન સાથે. પણ આ હળકાનો વાયદો એ યુસુફે કહ્યું કે મારા હળકા તમે લઈ લેજો. એ દિવસથી લઈને જ્યારે એ યહોશુ એ જે જગ્યામાં વાયદાના દેશમાં હળકાને દાટે છે એ બહુ લાંબો સમયગાળો છે. અને હું એના વિશે વિચાર કરતો હતો કે કેટલી અદ્ભુત એ વાયદો પૂરો થવામાં ઈશ્વરે કેટલો લાંબો સમય લીધો. ઈશ્વરે તમને પ્રોમિસ આપ્યું છે કે તમને છોડાવશે, કે તમને મદદ કરશે તમારા બાળકોના સંબંધમાં, તમારા જીવનના સંબંધમાં, તમારા વ્યક્તિગત. ઘણીવાર એઝ અ લીડર્સ તરીકે બહુ બધી જવાબદારી હોય છે, હું પણ ઘણીવાર નિરાશ થઉં છું. ત્યારે ઈશ્વરના ઉપસ્થિતિમાં હું પણ જોઉં છું, પ્રભુ કેવું થઈ શકે પ્રભુ. અને ત્યારે પ્રભુ કહે છે કે આ વાંચ, આ બાબતોને યાદ કર. અને ત્યારે એ શોકે, અને ત્યાર પછી આપણે ચિંતાઓને પ્રભુ પર છોડી દઈએ છીએ. એવું નથી કે એ લીડર્સ તરીકે, એ જે વિશ્વાસી તરીકે આપણામાં ના આવી શકે, પણ એને જો આપણે એ ગંદા એવા અવિશ્વાસના વિચારોને જો આપણે અંદર રાખીએ છીએ તો એ આપણા વિશ્વાસના જીવનના માટે એ સારું નથી. આજે સવારે હું તમને જે કહેવા માગું છું, યાદ રાખો, બાઇબલ કહે છે, બાઇબલ કહે છે પ્રમાણે એણે જે કહ્યું છે એ પ્રમાણે કરશે. યાદ રાખો, વિશ્વાસી તરીકે આપણે એ જાણવું પડશે કે એના કેટલા વાયદાઓ છે. હું આજે સવારે હિબ્રુનું પુસ્તક પણ વાંચતો હતો. જો તમે હિબ્રુનું પુસ્તક વાંચો તો એનો 13મો અધ્યાય જસ્ટ થોડી કલમો જોઈને આપણે પૂરી કરીશું. હિબ્રુનું પુસ્તક અને એનો 13મો અધ્યાય, અને ત્યાં પણ પ્રભુ એનો એ વાયદો છે, એ પ્રત્યેક વિશ્વાસી માટે વાયદો છે, અને ત્યાં લખવામાં આવ્યું છે. જો તમે વાંચો તો એની અંતિમ બાબતમાં હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. આ એનો વાયદો છે. તમે જો હિબ્રુનું પુસ્તક એનો 6ઠો અધ્યાય, અને ત્યાં પણ હું વિચાર કરતો હતો, એની વિશ્વાસયોગ્યતા વિશે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે 14 અને 15 કલમ, 6ઠો અધ્યાય 14 અને 15 કલમ, ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ, એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું. વચનનું ફળ મળશે, પણ આપણું કામ છે આપણે શું કરવું, એના વાયદાઓ પર ટ્રસ્ટ કરવો, એના વાયદાઓમાં જીવવું. પ્રતિદિન જો તમે વાયદામાં જીવશો તો તમે ક્ષણોનો આનંદ લેશો. હું એના વિશે વિચાર કરતો હતો આજે સવારે કે હવે એક આવનાર છે, એ મરેલા હાડકાને સજીવન કરનાર છે. જેટલા લોકો વિશ્વાસમાં પ્રભુ યેશુ ખ્રિસ્ત આવ્યા પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રભુ દુખવાળી સહિત તથા દેવના રણસિંગના સહિત આકાશમાંથી ઉતરશે. અને ત્યાં શું લખવામાં આવ્યું, અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે કે તેઓના હાડકા છે, એ હાડકાઓ શું થશે, સજીવન થશે. લાઈક હજકેલ નું પુસ્તક તમે 37મા અધ્યાયમાં એને પૂછવામાં આવ્યું કે હજકેલ સુવા નરમ સુકા હાડકા છે, એ ખીણ માટે લઈ જવામાં આવ્યો અને ખીણની અંદર એટલા બધા હાડકા હતા. અને ઈશ્વર એની સાથે વાત કરી ગયા, હજકેલ સુવા હાડકા સજીવન થઈ શકે છે? એને સારો જવાબ આપ્યો, પ્રભુ તું જાણે છે. અને આપણે જાણીએ છીએ શું એને પ્રબોધ કરીએ છે, અને ત્યાં વન બાય વન હાડકા જોડાય છે. અને એ બાબત બનશે બહુ જલ્દી, પ્રભુ આવશે જ્યારે ઈસુ ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયા છે, જેઓના હાડકા કબરમાં પડ્યા છે, જેઓના હાડકાઓ બધા સમુદ્રમાં પડ્યા છે, એ હાડકાઓ ફરીને એકવાર એમાં એક જીવન આવશે અને તેઓ પુનઃસ્થાપિત હશે. જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું મહિમામય શરીર મળશે અને અનંતની વાતો હશે. અને કેટલી બાબત, કેટલી અદ્ભુત બાબત છે. અને બાઇબલ કહે છે, 1 થેસલોનિકા 5:17 લખવામાં આવ્યું છે, ત્યાં શું લખવામાં આવ્યું છે કે અને પછી કહે છે, આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું, તેઓની સાથે વાદળમાં તણાઈ દઈશું, મહિમામય શરીર ધારણ કરીશું. આ હાડકાઓ, આ જે સૂકા હાડકાઓ છે, જે કબરમાં પડેલા છે, એ હાડકાઓ મહિમામય શરીર ધારણ કરશે. કેટલી અદ્ભુત આશાઓ છે. 70 વર્ષની અંદર આખા શું કહેવાય, આખી પૃથ્વીનું ટેન્શન લઈને આપણે જીવન જીવી રહ્યા છે. વિશ્વાસી તરીકે કેટલું ચેલેન્જફુલ છે, કેટલું પડકારદાયક છે. હું માનું છું ત્યાં સુધી
આપણે આ દિવસોમાંથી કરવાનું છે એના ભરો એના વાયરા ઉપર ભરોસો, ટ્રસ્ટ હિમ, ઓનલી ટ્રસ્ટ હિમ, એના પર માત્ર વિશ્વાસ કરો, ભૂલી જાઓ. અમે પાછલા દિવસમાં જો તમને સાક્ષી આપીએ તો ઘણી બધી બાબતોમાંથી અમે પસાર થયા, હેમરાજભાઈ બધી જ બાબતોથી પરિચિત છે. અમારા માટે બહુ બધી ઇમ્પોસિબલ બાબતો હતી, કદાચ અમારા માટે ખરેખર ઘણી અઘરી બાબતો હતી, પણ ઈશ્વરે કેવી રીતે કર્યું મને મને જાહેર લાગ્યું કે રિયલ તું જીવતો ઈશ્વર છે. અને જ્યારે એ બાબતોનો અનુભવ, અને એટલે જ્યાં સુધી તમે વિશ્વાસના પગલા નથી, કે જ્યાં સુધી તમે એ યર્દનમાં પગ મૂકતા નથી ત્યાં સુધી યર્દનના બે ભાગ થતા નથી. ઘણી વાર ઘણા લોકોને એવું હોય છે કે પ્રભુ મને બહુ બધું આપ, પછી એમાંથી હું તને કંઈક આપું. આપવાના સંબંધમાં પણ તમે જુઓ, પ્રભુ આપણે પારખે છે, તૈયાર કરે છે. એટલે વિધવા સ્ત્રીને એલિયાએ કહ્યું કે પહેલા મારા માટે લઈ જાઓ. આપણને એવું કેટલું કઠોર લાગે કે કેટલું કઠોર છે, આ મારી પાસે પહેલું માગી રહ્યો છે. યસ, વિધવાએ એના છોકરાનું ના વિચાર્યું, એનું ના વિચાર્યું, એણે શું કર્યું? યસ, એલિયાને પહેલું લઈ જાઓ. કસરતુલે વાત કરી કે એલિયાએ એ વિધવાએ એક ટંકનું ભોજન આપ્યું. એ વિધવાને લગભગ 3600થી વધારે ટંકનું એણે ભોજન આપ્યું. એને સરવાળા અલગ છે, બે એક વત્તા એક બરાબર એક વત્તા એક બરાબર એક, આ એના સરવાળા છે. એને બે મળીને એક થશે, પુરુષ અને સ્ત્રી લગ્ન જીવન સંદર્ભે આ એના સરવાળા છે. એક ટંકનું ભોજન આપવામાં આવે છે અને 3600 ટંકનું તમને ભોજન આપ, આ એના સરવાળા છે. એટલે ગીત છે કે ઈસુના સરવાળા કદી ખોટા હોય નહીં. આ દુનિયાનું ગણિત નથી, જે તમે સ્કૂલમાં ભણાવો છો કે તમે ભણો છો. અને બહુ અદ્ભુત છે, આપણે શું કરવાનું છે આ દિવસોની અંદર? આપણે એના વાયરામાં જીવવાનું છે. રોજ સવારે બીજી બધી બાબતો, ટેન્શનો અને રિયલ બધી બાબતો રહેશે. સંસાર છે, પાપી સ્વભાવ છે, દ્રષ્ટિ છે, પણ આપણે એને ના કહેવાનું છે. આપણે જેમ પાઉલે કહ્યું કે અમે દ્રષ્ટિથી નહીં પણ અમે વિશ્વાસથી ચાલીએ છીએ. અને બને છે શું, આપણે એક વિશ્વાસી જ્યારે દ્રષ્ટિની આધારે ચાલતો નથી, પરિસ્થિતિના આધારે ચાલતો નથી, ઇવન ટેકનોલોજી પર પણ આપણે વિશ્વાસ કરતા નથી. જે દિવસે સૂર્યનું જ્વાળું બંધ થઈ ગયું, ટેકનોલોજી તમારી ગયા કામ નથી. ટેકનોલોજી કોઈ તમને કામ લાગવાની નથી, અને નેટ ભેટ બધું બંધ થઈ જશે. આપણે ટેકનોલોજીના આધારે, જે ગ્રહોને ઉપગ્રહોને છોડવામાં આવે એના આધારે આપણે જીવતા નથી. બાઇબલમાં એ પણ લખવામાં આવ્યું છે, એક્ચ્યુઅલી તમે અવાજના પુસ્તકમાં ત્યાં એકચ્યુઅલી એ એક ભવિષ્યવાણી હતી. એ સાવ વંશજીઓના માટે, એ લોકો બહુ અભિમાની રહે, એ બહુ ક્રૂર હતા. ત્યારે એમણે કહેવામાં આવ્યું કે જો તું તારો મારો તારામાં બાંધીશ તો ત્યાંને હું તને ઈશ્વર કરી દઈશ. જો તમે ચંદ્ર પર જાઓ તો મંગળ પર જાઓ, કામ ઈશ્વરનું છે, રાજ કશું ના કરી શકો, રાજ ઈશ્વર કરે. અને હું તમને જે કહેવા માંગુ છું, યાદ રાખો કે આ દિવસોમાં આપણે એના વાયદાઓમાં ટ્રસ્ટ કરવાનો છે. આપણે એના વાયદાઓમાં આપણા વિશ્વાસને મળવાનો છે. અને જો મળાઈશું આપણે, બાઇબલ કહે છે કે 7,000 થી 7,600 થી વધારે વાયદાઓ છે, જો આપણે એના એની અંદર વિશ્વાસને મળાઈશું તો તે એમ જ કરશે. મને લાગે છે હું યુસુફના વિષય વિચાર કરતો હતો આજે સવારે, કે યુસુફ એ પોટીફાની સ્ત્રીને ના કહી શક્યો. રાજદેવી એ ઇબ્રાહીમના જીવનમાં એને કેવી રીતે 100 વર્ષે બાળક મળ્યું એને કદાચ વિચાર્યું હશે. એણે યાકૂબ વિશે વિચાર્યું હશે. યાદ રાખો કે જેવા વિચાર એવા તમારા નિર્ણય હશે. દાનિયલ એમએમ સિંહોના મિલમાં નહીં ચાલ્યો ગયો. આ ગાંડ પણ નથી, આ બુદ્ધિમત્તા છે. અને એક દાનિયલ એ સિંહોના મિલમાં જાય છે, એનો વાયદો આવે તેની કારણે છે. ત્યાં એક વાયદો છે, તમે જો યશાયા 43માં, અને ત્યાં લખવામાં આવ્યું છે, જો અગ્નિઓમાં જઈ સાદરાક મેશાકને અબેદનગોને તેમાંથી ગાળવામાં આવે. આવો આપણી આંખોને બંધ કરીએ, આવો આપણે એના વાયદાઓ સાથે વિશ્વાસ મળા દેવાનો. પરિસ્થિતિઓ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, આવો આપણે એ બાબતોને યાદ રાખીએ કે ઇતિહાસમાં પણ કોઈ મહાસત્તા એના વાયદાને પૂરો થતો રોકી શક્યું નથી. કોઈ તાકાત, કોઈ સામર્થ, પરિસ્થિતિ એને રોકી શક્યું નથી, ને આવનાર સમયમાં પણ રોકી શકશે નહીં. એણે કહ્યું છે હું મારી મંડળી માંગીશ, અને એની વિરુદ્ધ હારે સી સત્તાનો જોર નહીં ચાલે. એને કહ્યું કે હું જલ્દી આવી રહ્યો છું, ભલો આવો. પ્રતિ દિવસનો આપણે આનંદ લઈએ, કુટુંબમાં તેનો આનંદ લઈએ, જે પરિસ્થિતિમાં આપણને રાખવામાં આવે છે ત્યાં આપણે તેનો આનંદ લઈએ.
એ વિશ્વાસ જોગ્યા છે, એ વિશ્વાસ જોગ્યા છે. એ યુસુફના હાડકાઓ સંબંધી એને જે આજ્ઞા આપવામાં આવી એ તેને પૂરી કરી. અને ચોક્કસ આપણે જોઈએ છીએ યહોશુએ પણ એ ખાતરીપૂર્વક અને 23મા અધ્યાય ની 14મી કલમમાં પણ એને કહ્યું કે તમે જુઓ એક પણ વચન એને આપ્યું છે પૂરું થવામાં એ બાકી રહ્યું નથી. એ ઈશ્વર હિબ્રુ 13:8નો ઈશ્વર જે કદી ન બદલનાર ઈશ્વર, ગઈકાલે આજે ને સદાને સર્વકાળ રહેવાની ઈશ્વર, એ વાલાઓ તમારી અમારી સાથે છે. યાદ રાખો ઘણા બધા વાયદાઓ તમારા માટે વ્યક્તિગત છે, તમારા વ્યક્તિગત જીવનના માટે વ્યક્તિગત છે, તમારા પારિવારિક જીવનના માટે વ્યક્તિગત છે, આપણા ચર્ચના જીવનના માટે વ્યક્તિગત છે. આવો વાયદાઓને આપણે લઈ લઈએ, વાયદાઓને વાયદાના સમયમાં એના સમયમાં પૂરા કરવાને માટે વિશ્વાસ જોયા છે. જો તમે પહેલી વાર અહીંયા છો, યુટ્યુબ પર તમે સાંભળી રહ્યા છો, પાપોની માફી માત્ર પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા મળે છે, કેમ કે તેણે મૂલ્ય ચૂક્યું છે. તેણે માત્ર સલાહ આપી નથી, તેણે પોતાનું લોહી લેવડાવ્યું છે. અને સર્વશક્તિમાન ઈશ્વર ત્રીજા દિવસે સજીવન થયો છે, જેણે મરણને હરાવ્યું છે, પાપને જેણે રદ કરી દીધું છે. બાઇબલ કહે છે મરણને રદ કર્યું છે, મૃત્યુને હરાવ્યું છે, અને જે વિજય થયેલો છે આજે પિતાના જીવમાં હાથે બિરાજમાન છે. જો તમે પાપોની માફી મેળવવા ઈચ્છો છો, જો તમે અનંતને માટે પોતાને તૈયાર કરવા ઈચ્છો છો, આવો તમે તેને ગ્રહણ કરી શકો છો. તેણે કહ્યું છે કે વૈત્ર કરનારા મારા પાપથી ભર પાપના ભાથી લગાવેલો અમારી પાસે આવો હું તમને વિસામો આપીશ. આવો તમને એ વિસામો આપવા માટે તૈયાર છે. જો તમે પાપોની માફીને સ્વીકારવા માટે તૈયાર છે તો આ પ્રાર્થના કરી શકો છો જે તારણ લઈને આવે છે. એને કહ્યું છે કૃપાથી વિશ્વાસ વાળા તારણ આપવાનો વાયદો છે. તસ્વી 11 દેવની કૃપા માણસોનું તારણ ધરે છે. તમે કહી શકો છો હા પ્રભુ યેશુ ખ્રિસ્ત હું તમારા નામ પર વિશ્વાસ કરું છું, તમે મારા પાપો ક્રુસ પર લઈ લીધા છે, મને નવું જીવન આપવાને માટે તમે ત્રીજા દિવસે સજીવન થયા છો, તમારા નામમાં સામર્થ્ય, તમારા નામ પર હું વિશ્વાસ કરું છું, મારા હૃદયમાં મારા ઉદ્ધારકર્તા તરીકે હું તમને સ્વીકારું છું. જો આપ આટલું હૃદયથી તમે કહશો, બાઇબલ કહે છે Ephesians 2:8 કૃપાથી વિશ્વાસ દ્વારા તે તારણ આપે છે. Titus 2:11 દેવની કૃપા માણસોનું તારણ કરે છે. Johannes 1:12 જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે, તેનો અંગીકાર કરે છે, તેના દેવના દીકરાને દીકરો થવાનો હક અને તે અધિકાર આપે છે. Ephesians 2:19 હવે તેઓ દેવના કુટુંબના માણસો કહેવાશે. Peter 2 હવે તેઓ રાજમાન્ય યાજક વર્ગ અંધકારમાંથી જેમને પ્રકાશમાં અમારું આમંત્રણ મનુષ્યમાં લોક અને આશીર્વાદિત લોકો કહેવાશે. યસ, એનો આશીર્વાદ તમે માત્ર કબૂલાત દ્વારા લઈ શકો છો. પ્રભુ મેં ધન્યવાદ કરીએ છે, ધન્યવાદ તમારા વાયદાઓના માટે. પ્રભુ તમે જે બોલ્યા છો તમે કર્યું છે, તમે કરી રહ્યા છો, તમે કરનાર છો. ચર્ચ તરીકે અમને મદદ કરો પ્રભુ. અમે એ ખોવાયેલા સંસારમાં તમે અમને મોકલ્યા છે, બધે જ અમે પહોંચીએ, વચન અમે વિશ્વાસથી પહોંચીએ, કેમ કે અમારે જે કંઈ કરવાનું છે વિશ્વાસથી કરવાનું છે. અમે સમજી નથી શકતા ત્યારે પણ અમે તમારા પ્રોમિસીસ પર અમે વિશ્વાસ કરવા માંગીએ છીએ. તમે કરી શકો છો, તમે કરી શકો છો, અને તમે કર્યું છે, કરી બતાવ્યું છે, અને તમે કરનાર છો માટે ધન્યવાદ કરીએ છીએ, આભાર માનીએ છીએ, ધન્યવાદ કર્યો છે, મહિમા તમને આપીએ છીએ. આગળનો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. આ ગોઠવાડિયું તમે અમે જ્યાં કહ્યું હોય પ્રભુ, અમારા બધા જ પરિવારોને તમે સુરક્ષિત રાખો, સાચો સંભાળો, એટલે તો પ્રભુ તમારી એની આગેવાની તમે લો, બધી જ બાબતોમાં કૃપા આપો, અને પ્રભુ તમારો આનંદ અને તમારી શાંતિ તમારા હૃદયમાં તમે બનાવી રાખો, તમારા વાયદામાં જીવન માટે બળ અને સામર્થ્ય આપો. પ્રભુ યેશુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું, સાંભળવા માન્ય કરો.